સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુલબાણીનગર વિસ્તારમાં આવેલી વિવાદિત જગ્યા પર બાંધકામ થતાં સર્જાયો હોબાળો. ઉશ્કેરાયેલા લોકોએ કોટ તોડી પાડ્યો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાંધકામ કરતા ખાનગી માણસોને જગ્યા પરથી કર્યા દૂર. ભીલડીમાં 750 બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમ. મોતના ભય હેઠળ જીવતા હોવા છતાં તંત્ર લાપરવાહ. વાવમાં કાયદો અને વ્યવસ્થા પર ઊભા થયા સવાલો. વધતી જતી ચોરીની ઘટનાથી લોકોનો પોલીસ પરથી ઉઠી રહ્યો છે ભરોસો. બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાને લઈ હવે NSUI અને યુથ કોંગ્રેસ પણ આવ્યું મેદાનમાં. થરાદ અને વડગામમાં અપાયા આવેદન પત્રો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ડીસા શહેરના ગુલબાણીનગરમાં આવેલી વિવાદિત ખુલ્લી જગ્યા પર આજે કોટ બનાવવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવી દીધો હતો અને કોટ તોડી દેવામાં આવતા ઘટના સ્થળ પર પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. ડીસા શહેરમાં આજે એક કોટે મોટો વિવાદ સર્જી દીધો હતો. શહેરના ગુલબાણીનગર નજીક આવેલી જગ્યા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બની રહી છે. સ્થાનિકોનું માનીએ તો ડીસા શહેરમાં અગાઉ વિકાસ નકશામાં આ જગ્યા પર સૂચિત DP માર્ગ સૂચવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને આખો રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ જગ્યાને લઈ આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અને જમીનના કથિત માલિક આમને સામને આવી ગયા હતા અને આ આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ જમીનના કથિત માલિક અને સ્થાનિકો વચ્ચે આ ખુલ્લી જમીનના વિવાદને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને જે તે સમયે કોર્ટ દ્વારા આ ખુલ્લી જગ્યા પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા પર સ્ટે ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો ત્યારે આજે એકવાર ફરી આ જગ્યા પર જમીનના કથિત માલિક દ્વારા બાંધકામ કરવામાં આવતું હોવાને લીધે સ્થાનિકોએ તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આજે સવારથી જ આ ગુલબાણીનગરમાંથી એક રસ્તો પસાર થાય છે જે સર્વે નંબર 102, 103, 104, 106માંથી પસાર થાય છે. એમાં 103 અને 104ના માલિક પાકચંદભાઈ મૂળચંદભાઈ છે અને એમના માણસો દ્વારા સર્વે નંબર 103ના રસ્તા વચ્ચે દિવાલ બનાવી રસ્તો રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ માટે અમે ભવિષ્ય ભૂતકાળમાં આત્મવિરોપની અરજી આપી નગરપાલિકા અને કલેક્ટર અને પોલીસને પણ જાણ કરેલી અને જે અન્વયે નગરપાલિકાએ એમને બાંધકામની મંજૂરી ના આપવાની તેમજ હાઈકોર્ટમાં મેટર હોય, મેટર સબ જ્યુડિશિયલ હોય, એના પર કોઈ બાંધકામ કરવાનું રહેતું નથી અને મેં પરમિશન પણ આપવા નથી. તેમ છતાં ભાગચંદભાઈના માણસો ભાઈ પૂનમભાઈ માળી અવારનવાર આ રસ્તા વચ્ચે દિવાલો બનાવી રસ્તાને અડચણનો પ્રયત્નો કરી રહ્યા છે અને એને અટકાવવા માટે અમે આ સમૂહમાં ભેગા થયા છીએ આજે અને પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આ મામલે જ્યારે ખુલ્લી જમીન પર બાંધકામ કરી રહેલા શખ્સનો અમે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિવાદિત જગ્યા પર અગાઉ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ બધી જ કાર્યવાહી પતી ગઈ છે અને હવે કોઈ પણ પ્રકારનો વિવાદ ન હોવાના લીધે અમે બાંધકામ કરી રહ્યા છીએ અને જો કોઈને આ બાબતે તકલીફ હોય તો તેના માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના દરવાજા ખુલ્લા જ છે. આ મારી માલિકીની અમારી માલિકીની જગ્યા છે અને અમારી માલિકીની જગ્યામાં જ બાંધકામ થઈ રહ્યું છે અને જે કંઈ થઈ રહ્યું છે એ કાયદેસર પ્રક્રિયાથી કાયદેસર રીતે થઈ રહ્યું છે.
જે કંઈ જ્યુડિશિયલ મેટર હતી અથવા જે કંઈ હતા એમાંથી એ બધા બંધનો દૂર થઈ ગયેલા છે. અત્યારે કોઈ પણ બંધન એમાં છે નહીં. ઇવન હાઈકોર્ટે પણ જે કંઈ હતું એને રિજેક્ટ કરેલું છે. એટલે જે કંઈ પ્રક્રિયા થઈ છે એ કાયદેસર થઈ રહી છે. એ લોકો આક્ષેપ કરીને અમને હેરાન કરી રહ્યા છે. અહીંયા ભીડ ભેગી થઈ રહી છે, અમે સમજી શકીએ છીએ. પણ જે કંઈ અમને કંઈ કરવું હોય તો એના માટે કાયદેસર પ્રક્રિયા કરે ને. કોર્ટના દરવાજા, પોલીસના દરવાજા બધા એમના માટે ખુલ્લા છે. અમે તો ના પાડી નથી અને અમારે જે કંઈ હશે એ અમે ત્યાં મૂકીશું. હું ભાગચંદભાઈ મૂળચંદભાઈ ખત્રીનો સન છું, દીપક ખત્રી, અને આ જગ્યા અમારી માલિકીની છે. આજની તારીખમાં અહીંયા જે કંઈ કામ થઈ રહ્યું છે એ કાયદેસર પ્રક્રિયા હેઠળ થઈ રહ્યું છે, કશું પણ ગેરકાયદેસર નથી. સમગ્ર ઘટના બન્યા બાદ ઉશ્કેરાયેલા લોકો વિવાદિત જગ્યા પર ચાલી રહેલા બાંધકામ પર પહોંચી ગયા હતા અને આ બાંધકામ તોડી પાડ્યું હતું અને મામલો ઉગ્ર બની ગયો હતો. પરંતુ ઘટના ઉગ્ર બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જમીન પર થઈ રહેલા બાંધકામ પર ઉભેલા ખાનગી માણસોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક તરફ એક વ્યક્તિ છે તો બીજી તરફ સમગ્ર સમૂહ છે, ત્યારે વકરતી જતી આ સમસ્યામાં જવાબદાર લોકોએ પણ આગળ આવીને સમાધાન કરી રસ્તો લાવી આપવો જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ના સર્જાય. બનાસકાંઠા પાલનપુર ખાતે આજે જિલ્લા કલેક્ટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લા ગૌશાળામાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો. ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર આંતરરાષ્ટ્રીય પશુઓની તસ્કરી મોટા પાયે થાય છે, જેને રોકવા માટે BSFના જવાનો દિનરાત ખડેપગે ફરજ બજાવી છેલ્લા એક વર્ષમાં જ અંદાજે ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરી કરતા 5000થી પણ વધુ પશુઓને ઝડપી પાડ્યા છે. જોકે આ પશુઓને ઝડપ્યા બાદ કઈ જગ્યાએ આશરો આપવો તે BSFના જવાનો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે તેઓએ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો સાથે વાતચીત કરતા અને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓની સ્થિતિ જોતા અહીં જ પશુઓને રાખવા માટેનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત આજે BSFના અધિકારીઓ જિલ્લાની 136 ગૌશાળાના સંચાલકો અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની સંયુક્ત બેઠક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ કોઈ પણ જાતની શરત વગર દેશની રક્ષા કરતા જવાનોએ બચાવેલ પશુધનને રાખવાનો નિર્ણય લીધો છે. આજે BSF અને ગૌશાળા પાંજરાપુરના સંચાલકો સાથે એક મિટિંગ કરી છે. એમાં ખાસ એક મુદ્દો ચર્ચાયો છે અને પ્રાથમિક મિટિંગમાં પ્રાથમિક ચર્ચાઓ એના ઉપર થઈ છે કે જે BSFએ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર ઉપર જે હેરાફેરી સ્મગલિંગ પશુધનની થાય છે એ BSFએ જપ્ત કરેલી છે અને એ પશુધનને રાખવા માટે ગુજરાતના અને વિશેષ કરીને બનાસકાંઠાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો, જીવદયા પ્રેમીઓ બહુ સકારાત્મક વલણ અપનાવીને 3-6 હજાર જે BSFએ પશુધન લાવવાની વાત કરી હતી એમાં એમની સંમતિ એમને આપી છે અને એ મુજબની આગળની કાર્યવાહી BSF અને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા થશે. અને એ બદલ હું ખાસ કરીને ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એમને કોઈ પણ શરત વિના આ તૈયારી બતાવી છે. બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો તેમના પશુઓનું માંડમાંડ પૂરું કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ દેશનું રક્ષણ કરતા જવાનોએ પકડેલા 6000 જેટલા અબોલ પશુઓને રાખવા માટે જિલ્લાની ગૌશાળાના સંચાલકો તરત જ તૈયાર થઈ જતા અને તે પણ કોઈ પણ જાતની શરત વગર ગૌશાળાના ખર્ચે પશુઓને રાખવા માટે તૈયાર થતા કલેક્ટરે પણ તમામ સંચાલકોનો આભાર માન્યો હતો. પાલનપુરથી BK ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક ઘટના થરાદમાં સર્જાઈ છે. થરાદ શહેરના જૂના RTO સર્કલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. થરાદ સાંચવર હાઈવે પર જૂના RTO નજીકથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટરમાં બેઠેલા ખેડૂતને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે થરાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભીલડીમાં 750 બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમ. મોતના ભય હેઠળ જીવતા હોવા છતાં તંત્ર લાપરવા. વાવમાં કાયદો અને વ્યવસ્થા પર ઊભા થયા સવાલો. વધતી જતી ચોરીની ઘટનાથી લોકોનો પોલીસ પરથી ઉઠી રહ્યો છે ભરોસો. બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાને લઈ હવે NSUI અને યુથ કોંગ્રેસ પણ આવ્યું મેદાનમાં. થરાદ અને વડગામમાં અપાયા આવેદન પત્રો. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા તાલુકાના નવી ભીલડી ખાતે આવેલી પાણીની ટાંકીએ લોકોની ચિંતા વધારી દીધી છે. આ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં ખીલાસરી તેમજ સિમેન્ટના પોડા પડી રહ્યા છે અને પાણી પણ લીકેજ થઈ રહ્યું છે. જો આ ટાંકીને તાત્કાલિક ઉતારી દેવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે. આ વિસ્તારની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે અને એ પ્રાથમિક શાળામાં પણ 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ત્યારે આ 750 બાળકો માટે પણ આ ટાંકી ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. શાળા ઉપરાંત કોલેજ અને રહેણાંક વિસ્તારને અડીને આવેલી આ ટાંકી જો ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ટાંકીઓ પડવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આ જર્જરિત ટાંકીથી ભયભીત થયેલા લોકો આ ટાંકીને ઝડપથી ઉતારી દેવાની માંગ કરી રહ્યા છે. ગુગાગુંબડ વિસ્તારની અંદર આ જે પાણીની ટાંકી આવેલી છે એ આશરે 30 વર્ષ જૂની ટાંકી છે, જર્જરિત થયેલ છે અને આ અંગે અમે પાણી પુરવઠામાં પંચાયત દ્વારા દરખાસ્ત મોકલેલ છે. તો પાણી પુરવઠાવાળા અમને આ પાણીની ટાંકી કન્ડમ કરી તેથી નવી બનાવવા માટેની પરવાનગી આપે, જેના કારણે બાજુમાં ગિરડી પ્રાથમિક શાળા આવેલ છે, અવારનવાર છોકરાઓની વિદ્યાર્થીઓની અવર જવર ત્યાં રહે છે, કોઈપણ જાતની નુકસાની ન થાય એના માટે પાણી પુરવઠા અમને જલ્દીથી મંજૂરી આપે અને આ વિસ્તારના પાણીની વ્યવસ્થા માટે અમારી પાસે જોડે એક વીજળી પાણીની ટાંકીની વૈકલ્પિક વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંના વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર કોઈપણ ઘરોને સ્થાનિક રહીશોને પાણીની અગવડતા ન પડે એના માટેના પૂરા પ્રયત્નો કરીશું અને પાણી પુરવઠાના અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે કે આ પાણીની ટાંકીના પ્રાથમિકતા આપી અને જલ્દીથી એની મંજૂરી આપવા નમ્ર. ઉંઝા ખાતે કાર્યરત ઉમિયા માતાના ધામમાં આગામી સમયમાં નવચંડી મહાયજ્ઞ યોજાનાર છે. તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતભરમાં પાટીદાર સમાજ દ્વારા ઠેર ઠેર ઉમિયા માતાની રથયાત્રા નીકાળી લોકોને નવચંડી યજ્ઞમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસા શહેરમાં પણ પટેલ સમાજ દ્વારા ઉમિયા માતાની રથયાત્રાની કરવામાં આવી હતી. ઉંઝા ખાતે જગવિખ્યાત ઉમિયા માતાનું ધામ આવેલું છે. આ મંદિર દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરે દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને પોતાને રાખેલી બાધા આખડીઓ પણ આ મંદિરમાં ઉમિયા માતાના પૂર્ણ કરે છે. ત્યારે આગામી 18-22 તારીખ સુધી ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાના ધામમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવચંડી યજ્ઞમાં ભારત દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આ યજ્ઞમાં જોડાનાર છે. ત્યારે સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર પાટીદાર સમાજ દ્વારા આગામી સમયમાં યોજાનાર નવચંડી યજ્ઞમાં ઉમિયામાના ભક્તો આ નવચંડી યજ્ઞમાં લોકો વધુમાં વધુ જોડાય તે માટે ઠેર ઠેર ઉમિયા માતાની રથયાત્રા નીકાળવામાં આવી રહી છે, જેને ભાગરૂપે આજે ડીસા શહેરમાં પણ પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાની રથયાત્રા નીકાળવામાં આવી હતી. જે રથયાત્રામાં ડીસા શહેરમાં વસતા પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉંઝા ખાતે યોજાયેલા યોજના નવચંડી યજ્ઞમાં ડીસાના લોકો વધુમાં વધુ ભાગ લઈ અને મા ઉમિયાના આશીર્વાદ મેળવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડીસા શહેરના વિવિધ માર્ગ પર ફરી હતી. આવતીકાલ ગુજરાતમાં જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક કસોટી બનાસકાંઠા જિલ્લામાં નિયત થયેલ 62 પરીક્ષા કેન્દ્ર ઉપર યોજાનાર છે. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી સર્જાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે અને પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નિયત થયેલા 62 પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ મૂકવાનું પરીક્ષાના સંચાલન માટે વ્યાજબી અને આવશ્યક જણાય તેના માટે જિલ્લા કલેક્ટર સંદીપ જે સાંગલેને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના આ પરીક્ષાના નિયત થયેલ પરીક્ષા સ્થળો પર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રના સ્થળના હદ મર્યાદાથી બહાર 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 અન્વયે મળેલ અધિકારની રૂએ નીચેના કૃત્ય કરવા પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોને
પાક બાબતના આર્થિક નુકસાનને લઈ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂતો માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું છે, જેને લઈ અત્યારે ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતમાં ખેડૂતો ખાતેદાર અરજી માટે પંચાયતની મુલાકાત લઈ રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદ તો ક્યાંક દુષ્કાળ તો ક્યાંક લીલો દુષ્કાળ, આમ ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ નિષ્ફળ સાબિત થયું છે. જ્યારે આ બાબતની ગુજરાતના રૂપાણી સરકારને ગંભીરતાથી લઈ ગુજરાતના તમામ ખેડૂતોને આર્થિક મદદ માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારોને 4,000 રૂપિયાની રોકડ રકમ આપવાનું નક્કી કરવામાં આવતા હાલ વિવિધ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતો સહાય માટે અરજી કરી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાની વાત કરીએ તો ધાનેરા તાલુકાના 33,000 ખેડૂતો પણ અત્યારે સહાય માટે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અરજી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના કુમર ગામે ખેડૂતોનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ આ સહાય બાબતે સરકારનો આભાર માન્યો હતો. ખેડૂત ખાતેદારને ભલે 1 એકર જમીન હોય કે 100 એકર, તમામ ખેડૂતોને 4,000 રૂપિયા આપવાનું નક્કી કરાયું છે. આ તરફ ધાનેરાની 61 ગ્રામ પંચાયત ખાતે પણ હાલ ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી છે. કુમર ગામે પણ ગામના સરપંચ તલાટી સહિત કોમ્પ્યુટર ઓપરેટર હાજર રહી ખેડૂતોની અરજી લઈ રહ્યા છે. આ સાલમાં કે અમારો પાક બગડ્યામાં કોઈ ભૂલ નથી, વરસાદ મળા હાલે છે અને વરાળો હતો, તો આ સરકારે 4,000 સહાય કરી, એમાં અમારે હાલ્યા એટલે બીજા ખેડૂતો હાલ્યા, તો સરકાર સારો છે અને અમારી ગણ પંચાયત ખોલી છે 24 કલાક. અચ્છા, ફોર્મ ભરાયું તમે? અને ફોર્મ ભરાયું. હા, શું શું કાગળી હાલ્યા? કાગળી 7x8x8 ઉતારા, પછી એચડી બેગની ચોપડી બરાબર, ની ઝરોક, આધાર કાર્ડની ઝરોક આપી દીધી. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયત પર હાલ અરજી લેવાઈ રહી છે. બીકે ન્યૂઝ ચેનલ પણ જિલ્લાના ખેડૂતોને અપીલ કરી રહી છે, આ અરજી વિનામૂલ્યે સ્થાનિક પંચાયત પર આપી સહાય લેવાની ભલામણ કરવામાં આવી રહી છે. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. સરહદી વિસ્તારમાં ચોરીઓની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે એકવાર ફરી વાવના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં હોમગાર્ડના જવાનો તૈનાત હોવા છતાં આ ઘટના બની છે. મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ પોલીસ સ્ટેશન નજીકથી જ મોટરસાઇકલની ચોરી કરી ગયા છે. આ બંને ચોરીની ઘટનામાં બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને વાવ પોલીસે આ ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાને લઈ હવે NSUI અને યુથ કોંગ્રેસ પણ આવ્યું મેદાનમાં. થરાદ અને વડગામમાં અપાયા આવેદન પત્રો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર,
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. થર્ડ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે બિન સચિવાલયની પરીક્ષાને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે આજે વડગામ ખાતે પણ યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિક મામલતદારને આ પરીક્ષા રદ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખે દેવુસિંહ ડાભી સહિત યુથ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો જોડાયા હતા. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવ્યા બાદ છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો પરીક્ષા રદ કરીને ફરીથી લેવાની માંગ કરી રહ્યા છે અને બુધવારથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો દેખાવ કરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ડેરા તંબુ તાણી પરીક્ષા રદ કરોની માંગ પર અડગ છે. ત્યારે આજે NSUIના સભ્યો દ્વારા વિવિધ શહેરોમાં કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUI પણ મેદાનમાં આવી ગયું છે. બનાસકાંઠામાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ શહેરની વિવિધ કોલેજોમાં રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે NSUI દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને બનાસકાંઠાના લાખણીની આર્ટ્સ કોલેજ લવાણા અને થરાદમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજને પણ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોલેજો બંધ કરાવી હતી. આજરોજ થરાદ વિનય અને વાણિજ્ય કોલેજમાં NSUI દ્વારા શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ કરાવેલ છે અને જો પરીક્ષા રદ નહીં થાય તો NSUI કોઈ જીત્યા માર્ગે. આજરોજ અહીંયા થરાદ ખાતે સચિવાલયના વિરોધમાં થરાદ સરકારી કોલેજનું શૈક્ષણિક કાર્ય સ્વેચ્છાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બંધ રાખવામાં આવ્યું અને અમુક વિવિધ સ્પર્ધાનો પ્રોગ્રામ પહેલાંથી ફિક્સ હતો જે સવારે કલાક પૂરતો જ હતો એ પતાવી અને કોલેજ બંધ રાખવામાં આવી અને હવે પરીક્ષા રદ કરે જ સરકાર અને જો આગામી સમયમાં સચિવાલયની પરીક્ષા સરકાર રદ નહીં કરે તો હાલ તો ગાંધીનગર પૂરતું સીમિત છે પણ પછી NSUI યુથ કોંગ્રેસ અને ગુજરાતના વિદ્યાર્થીઓ બેરોજગાર વિદ્યાર્થીઓ જે છે એ તાલુકે તાલુકે વિરોધ કરશે અને જલ્દીથી જલ્દી SIT જે રચના કરી છે SIT જલ્દી નિર્ણય લાવે અને બિન સચિવાલય પરીક્ષા રદ કરે એવી સરકારને અમારી માંગણી છે. આગામી સમયમાં જો પરીક્ષા તુરંત રદ નહીં થાય તો પછી આગળ NSUI યુથ કોંગ્રેસ તાલુકા વાઇઝ આંદોલન કરશે, ઉગ્ર આંદોલન કરશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા ગુલબાણીનગર વિસ્તારમાં આવેલી વિવાદિત જગ્યા પર બાંધકામ થતાં સર્જાયો હોબાળો, ઉશ્કેરાયેલા લોકોએ કોટ તોડી પાડ્યો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાંધકામ કરતા ખાનગી માણસોને જગ્યા પરથી કર્યા દૂર. ભીલડીમાં 750 બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમ, મોતના ભય હેઠળ જીવતા હોવા છતાં તંત્ર લાપરવાહ. વાવમાં કાયદો અને વ્યવસ્થા પર ઉભા થયા સવાલો, વધતી જતી ચોરીની ઘટનાથી લોકોનો પોલીસ પરથી ઉઠી રહ્યો છે ભરોસો. બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાને લઈ હવે NSUI અને યુથ કોંગ્રેસ પણ આવ્યું મેદાનમાં. થરાદ અને વડગામમાં અપાયા આવેદન પત્રો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.